દિવાળીના તહેવારને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમરેલીના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેને કારણે વેપારીઓ ક્યાંક મૂંઝવણમાં મુકાયા છે. ઓનલાઈન ઈ કોમર્સ વેબસાઇટની વિવિધ ઓફર્સને ધ્યાનમાં લઈને લોકો ઓનલાઈન ખરીદી હવે વધારે કરે છે અને તેને કારણે બજારમાં ખાસ મંદીનો માહોલ છે તેવું વેપારીઓનું માનવું છે. ત્યારે આવો નજર કરીએ ઓનલાઈન વિશેના અમારા આ ખાસ રિપોર્ટ પર. વર્ષ દરમિયાન દરરોજની સરખામણીમાં દિવાળી મહિના દરમિયાન માર્કેટમાં ભારે તેજી જોવા મળતી હોય છે, જેથી વેપારીઓ દિવાળીના દિવસોની આતુરતાથી રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ઓનલાઈન ઈ કોમર્સ વેબસાઇટો તહેવારોમાં નવી નવી ઓફરો આપતા હોવાથી હવે લોકો ઓનલાઈન ખરીદી તરફ વળ્યા હોવાનું લાગી રહ્યું છે. અમરેલી શહેરની દિવાળીના તહેવારો નજીક હોવા છતાં ઘરાકી નહીં હોવાથી મંદી જેવો માહોલ જામ્યો છે અને શહેરમાં ચાલતું પૈસાનું ટર્ન ઓવર ઘટતું જોવા મળી રહ્યું છે, તેથી વેપારીઓના ધંધા પર પણ ભારે અસર જોવા મળી રહી છે. પરિસ્થિતિ ઓનલાઈન અત્યારે બહુ વધતી જાય છે, દાડેથી જેમ બને એમ વધતું જ જાય છે એનો ક્રેઝ. અને આમને પરિસ્થિતિ રહે તો મારે શોપ બંધ કરવાનો વારો આવશે એવું લાગે છે. દિવાળી પછી અમે વિચાર્યું છે પણ કંઈક કરવું પડશે, અમારા જે રોજગાર નથી મળતા અમને અને બે ધંધો કોઈ હાવ ઠપ થઈ ગયો છે. અત્યારે નાના વેપારી મોટા વેપારી બધાને અસર બહુ પડે છે. એટલે સરકારશ્રીને અમારું એટલું કહેવું છે કે ઓનલાઈન જે પરિસ્થિતિ છે એ ઓછી કરતા જાય અને અમે નાના વેપારી મોટા વેપારીને થોડોક લાભ મળે અને રોજી રોટી મળે એવું અમારે ઈચ્છીએ છીએ. ઓનલાઈન કંપનીઓના હિસાબે અત્યારે એટલું બધું દૂષણ વધી રહ્યું છે, ઓનલાઈન કંપનીઓ આટલું બધું અત્યારે ફ્રોડ માર્કેટની અંદર કરી રહી છે, છતાં પણ લોકો ઓનલાઈન તરફ વળી રહ્યા છે. માત્ર ને માત્ર એની લોભામણી સ્કીમો, ઓછા ભાવો, ખરાબ સર્વિસો, આવું બધું આપવા છતાં પણ લોકો અત્યારે આ ઓનલાઈન તરફનો વેગ બહુ વધી રહ્યો છે. ખાસ કરીને દિવાળી જેવો આજે અમારો આ સમય છે, અમારા આની અંદર દિવાળીના ટાઈમે અમે ભયંકર મોબાઈલનું વેચાણનું સેલ થતું હોય છે, પણ આ ઓનલાઈનના લોભામણી અને આવી બધી સ્કીમોના હિસાબે આજે માર્કેટની અંદર વેપારીઓને એકચુઅલ દુકાનોની અંદર આજે કોઈ વર્ગ જઈ નથી રહ્યો. ધંધા ખૂબ આકરી પરિસ્થિતિમાં છે. સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે આવા દૂષણોને થોડુંક ડામે, જેથી કરીને અમે માર્કેટની અંદર હરેક કંપની હરેક બ્રાન્ડના હરેક વેપારીઓને જીવતદાન મળે. ઓનલાઈન ખરીદીનું ચલણ વધતા તેની ખાસ અસર મોબાઈલના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં જોવા મળી રહી છે. ઓનલાઈન ખરીદી સમયમાં મોબાઈલમાં મોટા કેશબેક અને અમુક કંપનીઓ દ્વારા રિટેલરોને મોબાઈલ વેચવામાં ન આવતા લોકો ઓનલાઈન મોબાઈલની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે ભારે નુકસાની વેપારીઓને વેઠવી પડી રહી છે. આ ઉપરાંત અન્ય વેપારીઓને પણ આ ઓનલાઈનનો માર સહન કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે પણ સ્થાનિક વેપારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકાર દ્વારા પગલાં લેવા માટે જણાવ્યું. અમરેલીના એક ધારાસભ્ય તરીકે, પૂર્વ સાંસદ તરીકે, ઓનલાઈન ખરીદીમાં ગ્રાહક લૂંટાઈ રહ્યો છે તે અંગે પ્રકાશ પાડવા માંગુ છું. નાનો વેપારી બરબાદ થઈ રહ્યો છે. ઓનલાઈન ખરીદીના નામે ગમે તે દેશમાંથી ગમે એવી હલકી ગુણવત્તાવાળો માલ લોકો સુધી પહોંચી રહ્યો છે અને ગુણવત્તાના કારણે એકવાર માલ ખરીદ્યા પછી, ખોલ્યા પછી એમના જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ પછી ચાલતા નથી. એના કારણે ગ્રાહકને 15 દિવસ પછી ખબર પડે, પરંતુ પછી ખબર પડે છે કે હું લૂંટાયો છું, હું આમાં છેતરાયો છું. નાનો વેપારી એનો વેપાર ધંધો મેળવી શકતો નથી. કોઈ પણ વેપારી દુકાન લઈને બેઠો હોય તો નાની મોટી ફરિયાદ હોય તો એમની સુધી પહોંચી શકે. ઓનલાઈનમાં કોઈ ફરિયાદ સાંભળવા આવતી નથી, કોઈ જવાબ દેવાવાળું નથી. હવે આ જે ઓનલાઈન બિઝનેસ કરી રહ્યા છે, બરાબર છે, એ જે મોબાઈલનો બિઝનેસ છે, બરાબર છે, એમાં લોકોને આ નવી નવી સ્કીમો આપી અને લોકોને છેતરપિંડી કરી અને આવો બિઝનેસ કરી રહ્યા છે, જેથી કરીને જે રિટેલરો છે, જે વેપારીઓ છે, એને આ બધું નુકસાન થઈ રહ્યું છે, બરાબર. એના શોપ પર અમુક લોકો જાતા નથી જે ઓનલાઈનના લીધે, પણ જ્યારે ખબર પડે છે કે આ છેતરપિંડી થઈ છે અમારી સાથે, ત્યારે એ વ્યક્તિને ખબર પડે છે. પણ જેથી કરીને અમારું કહેવાનું એવું છે કે ભાઈ, આ ઓનલાઈન જે બિઝનેસ કરી રહી છે કંપની, દરેક વેપારી ને નુકસાન થઈ રહ્યું છે. અને અત્યારે હાલમાં તહેવારોનો માહોલ છે, દિવાળી નજીક આવી રહી છે, છતાં પણ બજારોની અંદર જે રોનક જોવી હોય એવી રોનક જોવા મળતી નથી, ઘરાકી નીકળી નથી. એનું કારણ માત્ર ને માત્ર ઓનલાઈન શોપિંગ છે. લોકો ઘરે બેઠા એક બહાર નીકળવાની આળસના કારણે ઓનલાઈન મંગાવતા થયા છે અને એમાંથી ઘણા બધા લોકો છેતરાયાનો પણ વાસ કરી રહ્યા છે. સરકારશ્રીને એક મેસેજ આપવાનો થાય
કે સરકાર દ્વારા ઓનલાઈન ખરીદી દ્વારા જે છેતરપિંડી થઈ રહી છે એની અંદર જે લોકો ડુપ્લિકેટ માર્કેટ કરી રહ્યા છે એની અંદર એમને ડામવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને સાથે સાથે નાના નાના વેપારીઓ જે છે એ વેપારીઓને પણ એની અંદર રાહત મળી રહે એના માટે જીએસટીના સ્લેબની અંદર સુધારો થાય અને એમાં સરકાર દ્વારા ટેક્સની અંદર જો રાહત થાય તો લોકોને અને ગ્રાહકોને પણ એનો ફાયદો થાય અને લોકો બજારની અંદર આવતા થાય. દિવાળીના તહેવાર પહેલા હજુ સુધી જોઈએ તેવી ઘરાકી નહીં હોવાથી ચિંતામાં મુકાયેલા વેપારીઓને આગામી દિવસોમાં ઘરાકી ખુલે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.